हेलो फ्रेंड्स, गुड आफ्टरनून। શું વાત છે, આજે બધા જલ્દી જલ્દી આવી ગયા ને ભણવા માટે? અરે વાહ, તો ચાલો આપણે અભ્યાસ તરફ આગળ વધીએ। કલરોમાં તમે એકમ 10 વડાડા, એમાં શું શીખ્યા કોઈ મને કહેશે? હા, વર્ડ વિશે શીખ્યા ને। વર્ડનું જળ કેવું ઘટાદાર હોય છે, વર્ડની કેટલી લાંબી લાંબી વડવાઈ હોય છે, અને વર્ડના ફળને શું કહેવાય? ટેટા કહેવાય। એ બધું શીખી ગયા ને? હા, તો આજે આપણે જાંબુ વિશે શીખવાનું છે। તમે જાંબુ ખાધા છે? હા, જાંબુ કઈ ઋતુમાં આવે ખબર છે કોઈને? હા, ચોમાસામાં આવે, બરાબર ને? તો આજે આપણે એ જાંબુનું ગીત ગાવાના છે। તમે ગીત ગાવા તૈયાર? તો ચાલો મારી સાથે। મૂળો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે જાંબુડો? અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે। પાણી કોણે પાયું, કોણે પાયું, કોણે પાયું રે પાણી? અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે। જાંબુડો કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો રે જાંબુડો? આટલો થયો, આટલો થયો, આટલો થયો રે જાંબુડા? કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા રે જાંબુડા? આટલા થયા, આટલા થયા, આટલા થયા રે જાંબુડા? કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે જાંબુડા? અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે જાંબુડો? કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે જાંબુડો? અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો રે। બાળ મિત્રો, તમે જાંબુડાનું ગીત સાંભળ્યું ને? હા, તો હવે તમારામાંથી મને કોઈ કહેશો કે આ ગીતમાં તમને કઈ લીટી વધારે ગમી? કહો જોઈએ। હા હા, તમે બોલો। હા, મને મને એ લીટી ગમી કે આપણે પાણી કોણે પાયું, કોણે પાયું, કોણે પાયું રે, એ લીટી મને ખૂબ જ ગમી। ચલો હવે તમારો વારો, તમે કહો જોઈએ તમને કઈ લીટી ગમી। જાંબુ અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે જાંબુ? અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે। અરે વાહ, તમને એ લીટી બહુ ગમી, સરસ। તો હવે મને કહો જોઈએ આ ગીતમાં બીજું શું આવ્યું, સારી વાત આવી? હા બોલો તમે। હા જોયું ને, જાંબુનો ઠળિયો રોપ્યો, પછી શું કર્યું? પાણી પીવડાવ્યું, એટલે જાંબુનું જળ ઉગી ગયું। પછી શું થયું કહો જોઈએ? હા, પછી જળ મોટું થયું અને એની ઉપર જાંબુ આવ્યા અને એ જાંબુ બધાએ ખાધા, બરાબર ને? તો તમે પણ એવા કોઈ ઠળિયા હોય ને ફળના, તો એ ઠળિયા તમારે રોપવાના અને એમાંથી જળ બની જશે, જળ ઉગી જાય ને। હા મિત્રો, તો આપણે જાંબુડાનું ગીત ગાયું ને અને પ્રશ્નોત્તરી પણ કરી। હવે જો અહીં આપણે શબ્દો વાંચવાના છે, તો અહીંયા સૂચના શું લખી છે કે નીચેના વાક્યોમાંથી શબ્દો શોધો અને બોલો। તો આપણે આ વાક્ય છે તેમાંથી શબ્દો શોધવાના છે। જો અહીં વાક્ય લખ્યું છે ને કે રાજ સાયકલ ચલાવે છે, બોલો મારી સાથે બોલો, રાજ સાયકલ ચલાવે છે, આમાંથી શબ્દો શોધવાના છે। કયા શબ્દો આવશે કહો જોઈએ? હા,
રાજ અને સાયકલ. જો બે શબ્દ બન્યા ને, તો આપણે અહીંયા લખીશું રાજ અને અહીંયા સાયકલ. બે શબ્દ બન્યા ને. જો અહીં બીજું વાક્ય જોઈએ આપણે, તો ખિસકોલી ઝાડ પર ચડે છે. બોલો મારી સાથે, ખિસકોલી ઝાડ પર ચડે છે. આમાંથી આપણે શબ્દ શોધવાના છે. ચલો, કોણ કહેશે આમાં કયા કયા શબ્દ આવશે? હા, ઝાડ, પડ અને ખિસકોલી, ત્રણ શબ્દ બની ગયા ને. જો તો આપણે અહીંયા લખીશું ખિસકોલી. હવે અહીંયા જુઓ, ઝાડ અને અહીંયા પર, ખિસકોલી ઝાડ પર, ત્રણ શબ્દ બની ગયા ને. ત્રીજું વાક્ય જોઈએ તો બોલો મારી સાથે, આજે શનિવાર છે. આજે શનિવાર છે, કેટલા શબ્દ બનશે આમાંથી? એક. કયો? શનિવાર. તો આપણે હવે અહીંયા લખીશું. તો બાળકો, જોયું ને આપણે વાક્યોમાંથી શબ્દો શોધ્યા. મિત્રો, આજે આપણે શું શીખ્યા? જાંબુ વિશે ગીત શીખ્યા ને, અને બીજું શું શીખ્યા? વાક્યોમાંથી શબ્દો શોધવાના, એ બે વસ્તુ શીખ્યા ને. તો એવા શબ્દો તમારી ચોપડીમાં છે, તે તમારે મમ્મી સાથે બેસીને વાંચવાના છે. વાંચશો ને? હા, આપણે